નડિયાદ નગરપાલિકા પાછળ બનાવવામાં આવેલ શોપિંગ સેન્ટરની દુકાનો હવે જર્જરિત થવા લાગી છે. અગાઉ નગરપાલિકા દ્વારા આ 60 દુકાન ખાલી કરવા માટે વેપારીઓને નોટિસ પણ આપી દીધી છે, પરંતુ વેપારીઓ દ્વારા દુકાનો ખાલી નહીં કરતા હવે ચોમાસાના કારણે દુકાનોની છતો તૂટવાની શરૂ થઈ ગઈ છે. આ શોપિંગ સેન્ટરમાં આવેલ નરસિંહ ગેસ એજન્સીની પાસેની એક દુકાનની છત આજે વહેલી સવારે તૂટી પડી હતી, જેના કારણે વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. કેટલાક વેપારીઓએ તો વધારાની છત તૂટી ન પડે તે માટે પોતાની દુકાનની બહાર સ્લેબ બનાવવાની તૈયારીઓ પણ હાથ ધરી દીધી હતી. જોકે નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી આ કામગીરી બંધ કરાવી હતી અને તમામ દુકાનદારોને ચેતવણી આપી હતી કે અગાઉ નોટિસ આપ્યા છતાં વેપારીઓ દુકાન ખાલી કરી નથી અને હવે ચોમાસામાં કોઈ દુર્ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી વેપારીઓની રહેશે. તમામ ને નોટિસો આપેલી છે, અમે 3-3 વાર નોટિસ આપેલી છે અને પેપરમાં જાહેર પણ નોટિસ આપેલી છે, તોય પણ હજી ઉતારી નથી આપણે દુકાનો ખાલી કરી, ખાલી કરતા નથી. જવાબદારી તમામ જે તે ભાડું આધવાની રહેશે. રાતે વારે વરસાદના લીધે પડી ગયું છે ને અમદાવાદના છે બાજુવાળા. મને કોન્ટેક નથી. દુકાન ખોલે છે કે નહીં ખોલતા? ના, નથી, વર્ષોથી બંધ છે. આજુબાજુની બધી દુકાનો મારી જર્જરી ચાલે છે, કોઈ રિપેરિંગ નહીં કરો તું? ના, નથી કરો. રપાની પાલિકાની જે ભાડાની જગ્યાએ આ જોખમ નહીં, તમે 2-3 લાખ કામ કરો. સાહેબ, હું તો અહીં નોકરી કરું છું. બરાબર.